હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું મરચાંનું અથાણું જો તમે આ રીતે મરચાનું અથાણું બનાવીને મૂકી દેશો ને તો કેટલાય મહિના સુધી ખરાબ નથી થતું તો તમે આ અથાણું રોટલી કે પરોઠા સાથે ખાશો ને તો એનો ટેસ્ટ બમણો થઈ જશે અને તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા લઈશું એક વાસણ અને વાસણમાં એક વાટકી જેટલું તેલ લઈ લઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ રાખી લઈશું

હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું બે ચમચી જેટલી વરિયાળી સાથે લઈશું એક ચમચી રાઈ તો રાઈની જગ્યાએ તમે રાઈના કુરિયા પણ લઈ શકો છો અથવા બંને થોડા થોડા પ્રમાણમાં પણ લઈ શકો છો હવે લઈશું એક ચમચી આખા ધાણા આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ સરસ આવે છે સાથે લઈશું અડધી ચમચી જેટલી આખી મેથી હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી શેકી લઈશું તો રાઈ થોડી ફૂટવા લાગે એટલે કે ચટકવા લાગે ત્યાં સુધી આ ત્રણેય વસ્તુને શેકવાની છે તો આ જુઓ સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને રાઈ થોડી ચટકવા લાગી છે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ હવે આને એક વાસણમાં કાઢી લઈશું અને બધા મસાલાને ઠંડા થવા દઈશું તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા વઢવાણી મરચાં લઈ લીધા છે હવે મરચાંને પાછળના ભાગને આ રીતે અલગ કરી લઈશું તો તમારી પાસે તીખા મરચાં હોય તો તે મરચાં પણ તમે લઈ શકો છો તો મેં સારી રીતે પંખા નીચે લીધા હતા તો મરચામાં પાણી ન રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તમારા મરચાંનું અથાણું લાંબો સમય સુધી સારું નહીં રહે એટલે કે જલ્દી ખરાબ થઈ જશે હવે મરચાને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું જો તમારા મરચાં વધારે પડતા તીખા હોય તો એના બીજ કાઢી શકો છો તો બીજી એક વાત તો મરચાં કટ કરતી વખતે તમારે હાથમાં થોડું તેલ લગાવી પછી જ મરચાં કટ કરવાના છે એનાથી શું થશે કે તમારા હાથમાં મરચાંની તીખા ચોટશે પણ નહીં અને હાથ બળશે પણ નહીં તો આ જુઓ મેં બધા મરચાંને સારી રીતે કટ કરી લીધા છે તો મસાલા ઠંડા થઈ ગયા છે હવે લઈશું એક મિક્સર જાર હવે મિક્સર જારમાં બધા મસાલા એડ કરી સારી રીતે ક્રશ કરી લઈશું તો તમારે મસાલાને થોડું કકરું રહે તે રીતે ક્રશ કરવાના છે તો આ જુઓ મેં મસાલાને સારી રીતે ક્રશ કરી લીધા છે હવે લઈશું કટ કરેલા મરચાં તો આપણે જે મરચાં કટ કરીને રાખ્યા હતા ને બસ તે જ કટ કરેલા મરચાંને એક બાઉલમાં કાઢી લઈશું હવે એડ કરીશું ક્રશ કરેલા મસાલા સાથે એડ કરીશું એક ચમચી કાળા તલ હવે ખૂબ જ સરસ કલર માટે એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર અને બે ચમચી જેટલું મીઠું તો અથાણાની અંદર મીઠું વધારે જ હોય છે તો તમારે મીઠું વધારે જ એડ કરવાનું તો તેલ ઠંડુ થઈ ગયું છે હવે એડ કરીશું તેલ અને લસણ હવે બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તમે આમાં ગોળ પણ એડ કરી શકો છો પણ જો તમે ગોળ એડ કરો તો છીણીને જ એડ કરવાનો તો આ મરચાંનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે અને જલ્દી બનીને તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી બને છે તો આ મરચાંનું અથાણું લાંબો સમય સુધી ખરાબ નથી થતું હવે ઉપરથી એડ એક લીંબુનો રસ હવે ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું હવે રહીશું એક કાચની બરણી અને કાચની બરણીમાં તૈયાર કરેલા મરચાના અથાણાને ભરી લઈશું તો તમારે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી કાચની બરણીમાં બિલકુલ પાણી ન રહેવું જોઈએ નહીં તો તમારા મરચાં સારા નહીં રહે તો તમારે આ અથાણાને તડકામાં રાખવાની પણ જરૂર નથી અને કોઈ પણ ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી બની જાય છે તો મરચાં તો ઘણા બધાને ખૂબ જ પસંદ હોય છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ